विद्यार्थी मित्रों, धोरण 10 अंग्रेजी यूनिट 3 यूनिट 3 एन इंटरव्यू विथ अरुण कृष्णमूर्ति ना पार्ट 3 में आप सबनु स्वागत छे। हवे आगे आपणे आगळना पेरेग्राफनी वात करीशुं। तो पाछो इंटरव्यूअर एमने क्वेश्चन पूछे छे अरुण ने, What kind of carpet do people throw into water bodies? How do you deal with the removal of this garbage once you clean the water body? तो शू पूछे छे, What kind of garbage એટલે કયા પ્રકારનો કચરો do people throw into water bodies? તો કે લોકો કયા પ્રકારનો કચરો જળાશયમાં ફેંકે છે, throw એટલે ફેંકવું। How do you deal with the removal of this garbage once you clean the water body? तो के तमे जलाशय साफ करो त्यारे आ कचरो काढवा माटे शू करो छो? How do you deal with the removal of this garbage? એટલે કે તમે જ્યારે જળાશય સાફ કરો ત્યારે આ કચરો કાઢવા માટે શું કરો છો? તો આગળ શું કહે છે, જવાબ આપે છે, એવરીથિંગ ફ્રોમ અ ડાયપર ટુ વર્ન આઉટ સ્લીપર્સ વી ફાઇન્ડ એવરીથિંગ ઇન અવર લેગ્સ। તો અ ડાયપર, ડાયપર એટલે બાળોતિયું, નાના બાળકને બાંધવામાં આવે બાળોતિયું। તો શું કહે, એવરીથિંગ ફ્રોમ અ ડાયપર ટુ અ વર્ન આઉટ સ્લીપર્સ, કે બાળોતિયાથી લઈને વર્ન આઉટ એટલે જૂના ચપ્પલ અથવા તૂટી ગયેલા ચપ્પલ સુધી, બધું જ, વી ફાઇન્ડ એવરીથિંગ ઇન અવર લેક, બધું જ અમે અમારા તળાવમાં તો આપણા તળાવમાં જોવા મળે છે। દેર ઇઝ, ધીસ ઇઝ સો ડિસ્ટર્બિંગ। હવે ડિસ્ટર્બિંગ એટલે અહીંયા ખલેલ પહોંચાડતું નહીં, પણ અહીંયા સમજવાનું ચિંતાજનક, આ ખૂબ જ ચિંતાજનક છે। બીકોઝ, કારણ કે ઇટ ઇઝ વોટર એન્ડ વોટર ઇઝ ધ બેઝિસ ઓફ લાઈફ। કારણ કે અહીંયા ઈટ એટલે તે અથવા આ સમજો પણ તો પણ ચાલશે। તો શું કહે, તે પાણી છે એન્ડ ઇટ ઇઝ ધ બેઝિસ ઓફ લાઈફ। અને બેઝિસ ઓફ લાઈફ એટલે જીવનનો પાયો છે અથવા જીવન, પાણી એ જીવન છે, પાણી વગર ચાલે નહીં, બેઝિસ ઓફ લાઈફ પાયો છે અથવા જીવન છે। હાઉ કેન વી નોટ કેર ફોર ધીઝ વોટર બોડીઝ, આપણે આ જળાશયોની કાળજી કેમ ના લઈએ? વી યુઝ ધીઝ ગાર્બેજ ફોર લેન્ડફિલ વિથ નો ઓર મિનિમલ એક્સપોઝર ટુ ધ આઉટસાઇડ એન્વાયરમેન્ટ। શું કહે છે, જુઓ, વી યુઝ ધીઝ ગાર્બેજ, અમે આ કચરાને શું કરીએ છીએ, ફોર લેન્ડફિલ, લેન્ડફિલ એટલે જમીનમાં દાટવું, તો કે આ કચરાનો અમે શું ઉપયોગ કરીએ છીએ, જમીનમાં દાટવા માટે, વિથ નો ઓર મિનિમલ એક્સપોઝર। વિથ નો ઓર મિનિમલ એક્સપોઝર મતલબ કે જેથી ટુ ધ આઉટસાઇડ એન્વાયરમેન્ટ, કે જેથી બહારના પર્યાવરણને નહિવત અથવા ઓછામાં ઓછું નુકસાન થાય, એક્સપોઝર એટલે નુકસાન, મિનિમલ એટલે નો એટલે નહિવત અથવા મિનિમલ એટલે ઓછામાં ઓછું નુકસાન થાય। We ensure that the lake area and water holding are free of garbage so that birds, frogs, snakes can live in peace. જુઓ, અહીં એક પીસ આપેલો છે, પીસ એટલે અહીંયા થાય શાંતિ, અને PIEC, પીસ એટલે ટુકડા, ધ્યાન રાખજો, બંનેનો ઉચ્ચાર એક જ છે, સ્પેલિંગ અલગ અલગ છે અને અર્થ અલગ છે। તો વી ઇન્શ્યોર, ઇન્શ્યોર એટલે ખાતરી કરવી, અમે ખાતરી કરીએ છીએ
that the lake area એટલે કે જે જળાશય છે એન્ડ વોટર હોલ્ડિંગ એટલે એનો મતલબ પણ એ જ થાય જળાશય અથવા તળાવ આર ફ્રી ઓફ ગાર્બેજ એ શેનાથી મુક્ત રહે કચરાથી શો દેટ કે જેથી બર્ડ્સ એટલે પક્ષીઓ દેડકાઓ સ્નેક્સ સાપ કેન લીવ ઇન પીસ શાંતિથી રહી શકે તો આ પેરેગ્રાફમાં લગભગ વિદ્યાર્થી મિત્રોને સમજણ પડી ગઈ હશે આગળના ફકરાની આપણે વાત કરીશું આગળ શું ક્વેશ્ચન પૂછ્યો છે હવે આગળ શું ક્વેશ્ચન છે જુઓ હાઉ મેની ડેઝ ડઝ ઇટ ટેક ટુ ક્લિયર અ લાર્જ લેક ડુ યુ યુઝ એની સ્પેશિયલ ઇક્વિપમેન્ટ ફોર ક્લિનિંગ એન્ડ સેફટી તો ઇક્વિપમેન્ટ એટલે સાધન તો જો હાઉ મેની ડેઝ કયા કાળનું વાક્ય છે આ ડઝ ઇટ ટેક વાળું સાદા વર્તમાનનું સાદો વર્તમાન કાળ હાઉ મેની ડેઝ ડઝ ઇટ ટેક ટુ ક્લિયર અ લાર્જ લેક તો એક મોટું તળાવ સાફ કરવા માટે કેટલા દિવસ લાગે છે ક્લિયર એટલે સાફ કરવું ડુ યુ યુઝ એની સ્પેશિયલ ઇક્વિપમેન્ટ ફોર ક્લિનિંગ એન્ડ સેફટી શું તમે એની સ્પેશિયલ ઇક્વિપમેન્ટ એટલે ખાસ પ્રકારના સાધનો શું તમે સફાઈ અને સુરક્ષા માટે કોઈ ખાસ પ્રકારના સાધનો વાપરો છો તો શું કહે છે આ જવાબ કેવો આપે છે અરુણ ડિપેન્ડિંગ ઓન ધ સાઇઝ ઓફ ધ લેક એન્ડ અમાઉન્ટ ઓફ ગાર્બેજ ઇટ કેન ટેક એનીવેર બિટવીન 5 days એન્ડ 3 months ટુ કમ્પ્લીટલી ક્લીન અ લેક શું કહે છે તો એ ડિપેન્ડિંગ ઓન ધ સાઇઝ કચરાનું કદ ઓફ ધ લેક કચરા જે તળાવમાં જે કચરો હોય એનું કદ કેટલું છે એ એન્ડ ધ અમાઉન્ટ ઓફ ગાર્બેજ અને એનો જથ્થો કેટલો છે ઇટ કેન ટેક એનીવેર બિટવીન તળાવને સંપૂર્ણ રીતે સાફ કરતા કેટલો સમય લાગે બિટવીન 5 days કદાચ ઘણીવાર એવું બને 5 દિવસ પણ થાય 3 months 3 મહિના પણ થઈ જાય ટુ કમ્પ્લીટલી ક્લીન અ લેક તો કે તળાવને સંપૂર્ણ રીતે સાફ કરવું હોય તો ઘણીવાર 5 દિવસથી લઈને 3 મહિના સુધીનો પણ સમય લાગી જાય વી હેવ અવર ટૂલ્સ અમારી પાસે અમારા સાધનો છે કેવા છે લાઈક જેમ કે જેવા રેક્સ એટલે દાંતી આવે ને આ રીતે એ એન્ડ સ્પેડ્સ એટલે પાવડી તો આ પ્રશ્ન પૂછાય છે કે અરુણની ટીમ જે છે એ કયા પ્રકારના સાધનો વાપરે છે તો ખરા ખોટામાં પણ પૂછાઈ શકે તો એ ધ્યાન રાખજો રેક્સ એટલે દાંતિયું અથવા દાંતી આ પ્રકારે આવે છે ઘાસ ભેગું કરવા જેનો ખળામાં ઉપયોગ ખેડૂતો કરે છે અને બીજો આવે છે પાવડો બધાએ જોયેલું જ હશે ચલો આગળ વોટ કાઇન્ડ ઓફ આગળનું ક્વેશ્ચન છે વોટ કાઇન્ડ ઓફ પ્રોટેક્ટિવ ગિયર ડુ યુ યુઝ તમે કયા પ્રકારના પ્રોટેક્ટિવ એટલે સુરક્ષા માટેના સુરક્ષા ગિયર એટલે સાધનો તમે સુરક્ષા માટે કયા પ્રકારના સાધનોનો ઉપયોગ કરો છો એમાં જ બીજો ક્વેશ્ચન એને પૂછ્યો છે કેન યુ ડિસ્ક્રાઇબ ધ ક્લિનિંગ પ્રોસેસ બ્રીફલી એટલે ટૂંકમાં બ્રીફલી એટલે ટૂંકમાં શું તમે આજે સફાઈની જે પ્રક્રિયા હોય છે એને ટૂંકમાં વર્ણન કરી શકશો અથવા કરશો તો કેવો જવાબ આપે છે જુઓ પ્રોટેક્ટિવ ગિયરમાં વી વિયર નોઝ માસ્ક સેનેટરી ગ્લવ્સ એન્ડ કેરી રેક્સ એન્ડ સ્પેડ્સ વિથ વિચ વી કલેક્ટ ધ ગાર્બેજ એન્ડ ડમ્પ ઇટ ઇન ટુ કલેક્શન બકેટ્સ વિચ આર ટેકન ટુ ધ
गार्बेज ट्रक. तो शू कहे छे, वी वियर नोज मास्क. हवे आपणने खबर छे कोरोना महामारी चाले छे, आपणे शू पहेरीए छीए, बधा मास्क पहेरीए छीए. मास्क पहेरीने बहार जवानुं छे, नहींतर 1000 रुपयानो दंड भरवो पड़शे. तो ए लोको नोज मास्क पहेरे छे, सेनेटरी ग्लव्स એટલે હાથના મોજા આવે છે એવા સેનેટરી ગ્લવ્સ ડોક્ટરો પહેરે છે, તમે પણ પહેર્યા હશે કોરોનામાં. એન્ડ કેરી રેક્સ એન્ડ સ્પિટ્સ વિથ વિચ વી કલેક્ટ ધ ગાર્બેજ. શું કરીએ છીએ અમે, શું ઉપાડીએ છીએ, કેરી લઉચકું, કેરી રેક્સ એટલે દાંતી એન્ડ સ્પિટ્સ અને પાવડાઓ, વિથ વિચ કે જેના દ્વારા અમે, વિથ વિચ વી કલેક્ટ ધ ગાર્બેજ, અમે કચરો ભેગો કરીએ છીએ. એન્ડ ડમ્પ ઇટ, ડમ્પ એટલે ઠાલવવું, ઠાલવવું ઇટ ઇન ટુ કલેક્શન બકેટ. હવે જેમાં મુખ્ય જે હોય મોટી ડોળ, એમાં અમે શું કરીએ છીએ, બકેટ એટલે ડોળ, ડોળોમાં શું કરીએ છીએ, નાખીએ છીએ. હવે એમાં મોટી ડોળોમાં નાખ્યા પછી એ કચરો ક્યાં જાય છે, વિચ આર ટેકન ટુ ધ ગાર્બેજ ટ્રક, જે પછી કચરાની ટ્રકમાં ઠલવાય છે. પછી એક મોટો ટ્રક હોય એમ હોય જતો રહે. વી ઓલ્સો યુઝ હેવી, તો જુઓ અરુણ શું કહે છે, વી યુઝ હેવી મશીનરી, અમે ભારે મશીનરી એટલે યંત્રોનો ઉપયોગ કરીએ છીએ, લાઈક અર્થ મૂવર્સ, જેમ કે જેવા કે અર્થ મૂવર્સ એટલે જેને આપણે જેસીબી કહીએ છીએ, અર્થ મૂવર્સ એન્ડ પોકલેન, આ પણ એક પ્રકારનું સાધન છે. ટુ ડેસિલ્ટ, ડેસિલ્ટ એટલે નકામું જે હોય એને બહાર કાઢવું, મતલબ નકામું શું હોય, કાદવ હોય, કાદવ હોય, ઝાડવા હોય, ઘાસ હોય. ધ લેક, નકામી વસ્તુ અંદરથી બહાર કાઢીએ છીએ. એન્ડ ક્લિયર ધ વીડ્સ, વીડ્સ એટલે ઝાડવાઓ જે અંદર હોય છે એને સાફ કરીએ છીએ. એન્ડ શ્રબ્સ એટલે ઘાસ, ધેટ આર હાર્મફુલ, કે જે નુકસાનકારક છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે આગળનો જે પાર્ટ 4 છે આગળના વિડીયોમાં આપણે જોઈશું.